સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ અવરણ હાઈસ્કૂલ ખાતે શ્રદ્ધાંજલિ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરણ હાઈસ્કૂલ તેમજ સત્કાર્યા સમિતિના સંયુક્ત ઉપક્રમે સ્કૂલના હોનહાર સ્વર્ગસ્થ વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ ધોરણ 10 તેમજ 12ના 2023માં આપેલ પરીક્ષામાં ઉત્કર્ષ દેખાવ કરીને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા બનનાર વિદ્યાર્થીઓને ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે ધોરણ 10 તેમજ 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે ઇનામોના દાતાઓ ભુનેશભાઈ પરીખ, ધનજીભાઈ પટેલ, પવનબેન પટેલ, જગદીશભાઈ રાવલ તેમજ સારા પરિવારના ભૂતપૂર્વ શિક્ષકો અને મહેમાનના કારોબારના સભ્યો જયંતિભાઈ પટેલ અને નિત્યાનંદ બ્રહ્મભટ્ટ તેમજ આચાર્ય પીકે પટેલે આવકાર્યા હતા. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અને કાયમી દાતા રહીશભાઈ કસ્બાતી અનિવાર્ય સંજોગોના કારણે ઉપસ્થિત રહી શક્યા ન હતા. આ સંસ્થાની ભગિની સંસ્થાઓના આચાર્યો, શિક્ષકો તેમજ સ્ટાફ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્કૂલના આચાર્ય પીકે પટેલે શાબ્દિક સ્વાગત તેમજ સંસ્થામાં યોજાયેલ કાર્યક્રમ અંગે માહિતી આપી હતી. દીપ પ્રાગટ્ય બાદ મહાનુભાવો સહભાગી બન્યા હતા. ધોરણ 7-12ના દરેક વર્ગમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે ઉત્તીર્ણ થનાર પ્રથમ આવનાર તેજસ્વી તાલાઓને તેમજ 2023ની SSC પરીક્ષામાં પ્રથમ આવનાર સ્વર્ગસ્થ સુબામિયા ડી કસ્બાથી મેરિટ પ્રાઇઝ HSC પરીક્ષામાં પ્રથમ આવનારને સ્વર્ગસ્થ હાથીભાઈ જૈન મેરિટ પ્રાઇઝ, સ્વર્ગસ્થ વિમળાબેન અમીન મેરિટ પ્રાઇઝથી નવાજવામાં આવ્યા હતા. સંસ્થાના મંત્રી રહીશભાઈ કસ્બાતીએ ટેલિફોનિક સંદેશ દ્વારા શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન પવનબેન પટેલે કર્યું હતું. જીત રાવલ, જેડ એસ ટીવી, પ્રાંતિજ.